અંકલેશ્વરના ઉમરવાડાના મરકઝે સોસાયટીમાં વાહન ચોરોએ ત્રાટકીને બાઇકોની ચોરી કરી તડખડાટ મચાવી દીધો હતો. અંકલેશ્વરના ઉમરવાડા ગામ રોડ ઉપર આવેલ મરકઝ સોસાયટીમાં વાહનચોરોએ ત્રાટકીને ત્રણ બાઇકો ચોરી કરીને ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વર શહેરમાં વધતી જતી ઠંડીની સાથે તસ્કરોએ પણ ચમકારો દેખાડવાનો શરૂ કર્યો છે. અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગત રોજ અંકલેશ્વરના ઉમરવાડા ગામ રોડ ઉપર આવેલ મરકઝ સોસાયટીમાં રહેતા સોહેલ મોહમ્મદ અલી પટેલે પોતાની મોટરસાયકલ નંબર GJ16BM3785 પોતાની ઘર પાસે પાર્ક કરી હતી. તે દરમિયાન ગત રોજ રાત્રિના સુમારે વાહન ચોરોએ તેઓની બાઇક ચોરી કરીને ફરાર થઈ ગયા હતા, જ્યારે સોસાયટી માંથી વાહન ચોરોએ અન્ય બે બાઇક ચોરી કરીને પણ ફરાર થઈ ગયા હતા. જે બંને બાઇકોને માર્ગમાં ફેંકી એક બાઇક લઈને ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે સોહિલ પટેલે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ આરંભી છે. ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો દોર શરૂ કર્યો છે. ઘટના એમ બનેલી છે કે ગઈ રાતના 24/1/2020 રોજ રાતના 2-4 ગાળામાં મરકઝ સોસાયટી ગુજરાત ગેસ કંપનીની બાજુમાં સુરતી વાગોળ સોસાયટીમાં રાતના 2-4 ગાળામાં 8-10 ચોર આવેલા, તેમાંથી સોસાયટીમાં 3 ગાડી ઉઠાવેલી, તેમાં 2 ગાડી સોસાયટીમાં છોડીને ચાલ્યા ગયા. તેમાંથી મારી ગાડી ગાડી નંબર GJ16BM3785 નંબરની ગાડી ઉઠાવી ગયેલા છે. મેં પોલીસ ફરિયાદ લેખિતમાં આપેલી છે. પોલીસ કીધેલું છે કે અમે લોકો ત્યાં તપાસ કરવા માટે આવીએ છીએ, ત્યાર પછી આગળની કાર્યવાહી કરીશું. કુલ કેટલી ગાડી ચોરાઈ? 3 ગાડી ઉઠાવેલી, તેમાંથી 2 ગાડી અહીંયા સોસાયટીમાં જ નાખીને ચાલ્યા ગયા, 1 ગાડી ઉઠાવી ગયા.